એ સંસ્કાર કેટલા જરૂરી છે. એક હું બે પાંચ વર્ષ, પાંચેક વર્ષ થઈ ગયા કે ચાર વર્ષ એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો, અમે જમવા બેઠા, જેમાં અત્યારે ગયા હતા અમે રાજભાઈ, આપણે બેઠા એમ જમવા બેઠેલા, ત્યાં ટીવી ચાલતું હતું. ટીવીમાં એક કાર્યક્રમ આવતો હતો, એ સોની ચેનલ અથવા જી ટીવી બેમાંથી એક, હું ભૂલી ગયો. એમાં ડાન્સનો પ્રોગ્રામ હતો, બાળકો નાના 12-15 વર્ષના, 18 વર્ષના બાળકો ડાન્સ કરે એવો કાર્યક્રમ. એમાં એક દી સ્પેશિયલ મંદબુદ્ધિના બાળકો, જેને દિવ્યાંગ આપણે કહીએ છીએ, એનો ડાન્સ આવેલો. જોજો આ વાત અહીંયા કરવાનું કારણ શું, સમજવા જેવી વાત છે. એનો ડાન્સ નો પ્રોગ્રામ, મંદબુદ્ધિના બાળકોને ડાન્સ કરે એવો ખાસ. અને અમે જમતા હતા ત્યારે જ બરોબર એ આવ્યું, અમે જોતા હતા જમતા જમતા. એમાં ડાન્સ પૂરો થયો એટલે જજ બધા એને રિઝલ્ટ આપતા હોય, એમાં બધાને પૂછતા હતા, એટલે એના પેરેન્ટ્સ એના મા બાપને પૂછતા હતા, જજ હોય જજીસ, કે તમને કેવું લાગ્યું તમારા બાળકોએ ડાન્સ કર્યો? એટલે કીધું અમે રાજી થઈ ગયા બહુ. એમાં એક બેન રોવા માંડ્યા બહુ, એટલે એનો દીકરો 18 વર્ષનો ડાન્સમાં હતો. આમ એ રોવા, આ ટીવીમાં મેં નજરે જોયું તમને કહું છું, એક બેન રોવા માંડ્યા. એટલે એને જજોએ પૂછ્યું કેમ એટલા બધા રોવો? તો કે બસ આજ ખુશી છે કે મારા દીકરાને કારણે મને પહેલી વાર આનંદ આવ્યો, નહીતર તકલીફ જ બેઠું છું. 18 વર્ષનો દીકરો આને કેમ હાચો મંદબુદ્ધિનો હું કરે નક્કી નહીં, આજ પહેલી વાર આનંદ આવ્યો એટલે મને હરખના આંસુ છે. એટલે કીધું કે એટલી તકલીફ એવી બધી શું પડે, એમાં એકાદો દાખલો આપશો કે તમને આનાથી શું તકલીફ પડી, તમારો દીકરો મંદબુદ્ધિનો છે તો. એટલે કે બીજી તો કાયમ તકલીફ પડતી હોય એને હાચવામાં, પણ એક વાત હું જિંદગી આખી નહીં ભૂલું. મિત્રો આ હકીકતમાં વાત બની, તમને કહું છું, એક વાત હું આખી જિંદગી ન ભૂલું એવી બની હમણાં. કે કઈ વાત? એટલે એને કીધું કે મારે મારા દીકરાને બતાવવા માટે બહાર જવાનું હતું, એટલે એરપોર્ટે હું ને અમારો મંદબુદ્ધિનો દીકરો છે 18 વર્ષનો, હમણાં જ થોડા સમય પહેલા એ કે બહાર જવાનું હતું ને એરપોર્ટમાં અમે અંદર ગયા, મારા દીકરાને એવી ટેવ છે કે કોઈ સામું આયલું આવતું હોય, કોઈ બેન દીકરી હોય, બાપા હોય, ભાભા હોય, ગલટું હોય, કોઈ છોકરું હોય, આ તો બાળક જેવો મંદબુદ્ધિ, એટલે પાસેથી કોઈ નીકળે ને તો હાય કરીને ગાલ ઉપર હાથ ફેરવે ને કા ટાપલી મારી લે હાથ. એટલે એ બેન ટીવીમાં કીધું જે એ જ હું તમને કહું છું, એ તો હિન્દીમાં કહેતા હતા, હું ગુજરાતીમાં કહું છું તમને, કે મારા દીકરાએ એક 30 વર્ષના જુવાન બેન આયલા આવતા હતા, ભણેલ ગણેલ એકદમ હામાંથી, અને પાસેથી અમે નીકળ્યા તો ઓલા બેન હાવ નજીકથી નીકળ્યા તો હાય કરીને ગાલ માથે હાથ ફેરવી લીધો, અને ઓલા બેન ધુવા ફુવા થયા, એટલા ધુવા ફુવા મારા દીકરાને મારવા જોડ્યા, હું આડી ફરી ગઈ. એટલે મેં કીધું કે મારો દીકરા મંદબુદ્ધિ છે, એને ખબર નથી પડતી, જો આ એની ફાઇલ છે, હું બતાવવા બહાર જાઉં છું આમ તેમ. મિત્રો આ બનેલી ઘટના તમને કહું છું, એ બેને ટીવીમાં વાત કરી હું તમને કહું છું, હું જોતો તો મને આમાં એમ થઈ ગયું કે આ એટલે આગળ આપણે હોઈએ ગયા. એણે કીધું કે હું આડી ફરી ગઈ પણ મારા દીકરાને બેન મારવા દોડ્યા, પછી તો એરપોર્ટના અધિકારીઓને બોલાવ્યા, મેં કીધું કે મંદબુદ્ધિનો પણ ન માની આખું એરપોર્ટ માથે લીધું, અને ઓલાને બોલાવ્યા તો એ હામાં આવ્યા પાછા ભણેલા ગણેલા એરપોર્ટવાળા માલ જે અધિકારીઓ, એણે એ બેને એમ કીધું કે અમને મા દીકરાને એરપોર્ટમાંથી બહાર કાઢી મૂક્યા, કે એણે મને છેડતી કરી આવું એમણે કીધું, અને એ મારી ફાઇલ ન જોઈ, મારા દીકરા સામું ન જોયું કે આ મંદબુદ્ધિનો છે. હવે મારે અહીંયા બેઠેલા તમને કેવું છે કે આમાં મંદબુદ્ધિનું કોણ? હવે ભણવું ના નથી, દુનિયા કનેક્ટર એવું ના નથી, પણ એની જગ્યાએ જો આપણી ગામડાની કોઈ દીકરી હોય, ભલે ને અભણ હોય, એ આ તો બેન તો 30 વર્ષ ઉપરના હતા હાથ ફેરવન જે ઓલા સામેવાળા, પણ 22 વર્ષની 20 કે 18 વર્ષની કોઈ આપણી દીકરી ગામડાની હોય સંસ્કારી પરિવારની, અને એને ઓલો છોકરો મંદબુદ્ધિનો 18 વર્ષનો આમાં હાથ ફેરવી લે ગાલે, અને એની મા એમ કે બેન માફ કરજો આ મંદબુદ્ધિનો છે, તો આપણી ગામડાની દીકરી હું કે ખબર? કાંઈ વાંધો નહીં બેન, મારો ભાઈ છે, એમાં શું થઈ ગયું? આટલું કેક નો કે તમે મને કહો. આ સંવેદના માનવતા એ ન વહી જાય અને આગળ વધીને ભણવું જરૂરી છે. મને 5-6 વર્ષ પહેલા કે 108 નો આંકડો આવ્યો હતો, હું આવું જોયા બહુ કરું, હકીકતમાં સમાચારમાં બધે આવેલું મીડિયામાં વાત, 5-7 વર્ષ પહેલા 108 નો આંકડો આવ્યો હતો. એક વર્ષમાં 7 લાખ થી વધારે ખોટા કોલ આવ્યા હતા, ખોટા કોલ 108 ને 7 લાખ થી વધારે. તમે વિચાર કરો આમાં આપણે કેમ કેવું કે આપણે ભણેલા છીએ. હું તો ઘણી વાર આમ બોલી જાઉં ધરારો, મેં કીધું મને કોઈ ભણેલું દેખાતું જ નથી, ભણેલું હોય હાથેથી પ્લાસ્ટિકની એક આમ ચોકલેટનું કાગળિયું હેઠું ઘા ન કરી શકે, ભણેલો હોય કોઈ દી કોઈને નડી જ ન શકે, ભણેલો હોય કોકનું લઈ લેવાનું કરે જ નહીં. કોને કહો છો? મેં કીધું ભણેલો એટલે શું? હવે ઠીક, હવે જ્યાં આમ નીકળાતું નથી ક્યાંય, તમે ગમે સરકારી ઓફિસમાં જાઓ તો દિવાલ ક્યાંય રહેવા દીધી નથી, હારી પાન માવા ખાઈ. એટલે હું વાત તમને, 7 લાખ થી વધારે ખોટા કોલ આવેલા, 108 સ્થળે પૂગે ને તો ફોન બંધ થઈ જાય શરૂઆતમાં, પછી તો એના ઉપર કાર્યવાહી બધું થયું શરૂઆતમાં જયારે શરૂ થઈ ત્યારે, અને ત્યાં જાય કોઈ ન હોય, બસ આનંદ કરે. હવે તમે જ વિચારો, વાડીએ પાણી વાળતો હોય કોઈ દી આવું કરે? વગડામ ઢોર ચારતો હોય કરે 108 ને? ભણેલા જ કરે, એટલે ભણેલા કોઈ છે ને, એ હારા રીએ તો જ વાંધો નહીં,
નગર તો બુદ્ધિશાળી દુનિયાને નડ્યા છે, જયારે જયારે નડ્યા છે. સ્કૂટર ભૂલું પડે બીજી ગલીમાં જાય, પ્લેન ભૂલું પડે બીજા દેશમાં જાય. ભણેલાની બહુ મોટી જવાબદારી છે, એને ધ્યાન રાખ. આવી તો કેટલી ઘટના છે. એક મોટા શહેરની યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓ કુતરાને સોથા માળેથી ઘા કર્યો હતો, વિડીયો બનાવવા 5-7 વર્ષ પહેલા વ્યૂ માટે થઈ. આ ભણેલા એટલે કહેવાનો અર્થ ખાલી એટલો જ કે સંવેદના ક્યાં મળે કે આવા સંસ્કારી પરિવાર ભેળા થાય, આવી મંગળ વાતો કરી, સંસ્કાર અને સંસ્કૃતિના ગીતો અને વાતો ગાઈ. મને હમણાં ભાઈ કહેતા હતા કે અહીં અમારે મેલડીમાં નો મઠ છે અને મેલડીમાં બેઠા છે, તો મારે એકાદું ગીત હું ગાઉં અહીંયાથી જોગમાયાનો, અને પછી હનુમાન ચાલીસા કરી, અને પછી આ હનુમાનજી મહારાજને એકલિંગજી મહારાજના આ પરિવાર ઉપર ખૂબ આશીર્વાદ રહે એ હનુમાન ચાલીસા કરી ત્યાં આપણે પૂરું કરશું. પણ એની પહેલા મેલડીમાં નું ગીત. કે મેલડી લોઠા ના દાંત વાળી તારા સોરડા ને કમાતે, એટલે ગીર પણ માં છે. હું ગીર ની વાત એટલા માટે કરું છું, એક તમને નરી વાસ્તવિકતા બીજી કહું, જેમ મેં ભેંસનું દૂધ ખાય અને વેચે નહીં પછી એમ કીધું એવી બીજી વાત. જંગલ આખા વર્લ્ડમાં છે, ગીર એટલે શું? તમે બધા ગીરમાં આવ્યા છો, ન આવ્યો તો આવવું જરૂરી છે. ગીર એટલે પર્યાવરણ સારું, પ્રકૃતિ, નેચરલી પ્રકૃતિ જોવાના એમ નહીં. ગીર એટલે એક કલ્ચરની રીતે પણ અદભુત છે, એની તમને હું વાત કરું. આખા દુનિયામાં જ મોટા મોટા જંગલ છે. અમે આફ્રિકા હતા ને, અમારે એરપોર્ટે રાતનું જવાનું હતું ને, તો અમારી આગળ પાછળ ગાડીઓ રાખવી પડી પોલીસની, કે જંગલમાંથી નીકળો ને તો જંગલી માણસો લૂંટી લે. પોલીસની ગાડીઓ રાખવી પડી. અને ત્યાંથી આવો ભારતમાં, બિહારના યુપીના અમુક જંગલ છે એમાં જાઓ, તમને અમુક રસ્તે દિયાથમાં પછી બંધ કરી દેશે, ફરીને જાઓ અહીં વચ્ચેથી ન જવાય, કોઈક લૂંટી લે જંગલી. ત્યાંથી આવો ગુજરાતમાં, આહવાના અમુક જંગલમાં જાઓ, તમને રાત્રે કેળો બંધ કરી દેશે, કે આનથી ન જવાય, ફરી જાઓ નકર લૂંટી લે જંગલી. તમે વિચાર તો કરો, આ નરી વાસ્તવિકતા 21મી સદીમાં ઓલ ઓવર વર્લ્ડ, આખી દુનિયામાં જંગલમાં રાતે નીકળો તો લૂંટી લે. એક જ આપણી ગાંડી ગીર એવી છે, રાતે 1:30 વાગે ભૂલા પડો તો આડા ફરીને પોતે લૂંટાઈ જાય. અહીંયા બપોરા કરી લ્યો, વાળું કરી લ્યો, નાસ્તો કરી લ્યો, રોકાઈ જાઓ, પોતે લૂંટાઈ જાય. અને તમારી આખી જવાબદારી તમને ઘેરે ન પુગાડે ત્યાં સુધી, એમ કે અમારું કુટુંબ આખું ખપી જાય, પણ તમને કઈ નહીં થવા દઈ. આખી ગાંડી ગીર આખી દુનિયામાં એક એવી છે કે જે પોતે લૂંટાઈ જાય, બાકી લૂંટે નહીં કોઈને. એટલા માટે ઈ પણ એક માં છે. એટલે પણ મહારાણા પ્રતાપ ની મને જે ફરમાઈ હતી એટલા માટે કે પીછો તર પાખડી ના મેરે અકબર ના એક હુકમ મેરે, પણ અણનમી તું એક આજીવન એક નિંગીનો એક નારા ધોરે.
તારી તરસૂળ તારી મારો ચક્ર ધારી વાસ રે નાના ના ધૂપ રે જીવન પૂરું કરે પણ આન બાન ને શાન મારીને તમારી રાખી છે એની વાતો જગતના ચોકમાં કાયમ આવી જાય.